નમસ્કાર જય હિન્દ વંદે માતરમ તમારું સ્વાગત છે આઈએસ એસ લાઇફ સ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કરંટ અફેરના દરેક ટૉપિક કવર થઈ જાય એના માટે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ અને તેમાં પણ જે અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હોય છે તો એની અંદર હું તમને જે પણ પોઈન્ટની ડિસ્કસ કરીએ છીએ અને હિસ્ટોરિકલ પોઈન્ટ જણાવું છું એ ટોપિક જીએસના કયા પેપરમાં કવર થશે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની ન્યૂઝો કઈ છે જે મહત્ત્વની ના હોય એને આપણે સ્કીપ કરીએ છીએ અને જે મહત્ત્વની અને અગત્યની હોય જે જાણવા યોગ્ય હોય એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ સત્તર જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ કે જેમાં ઘણી બધી મહત્ત્વની બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં ઘણા બધા નવા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હતા તો એમના માટે કે તમારે પણ જો ધ હિન્દુ ન્યૂઝપેપર અવેલેબલ ના હોય તમારા એરિયામાં કોઈ પણ ગામ કે સિટીમાં તો તમે આપણી જ આઈએસ એસ ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એ તમે જોઈન કરી શકો છો અને ત્યાં લિંક તમને આપેલી છે ટૉપ પર તો એ લિંક ઉપરથી તમે ધ હિન્દુની પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી શકો છો બીજી અગત્યની બાબત વાંચીને પછી ઘણી બધી એવી ન્યૂઝો હોય તમને સરળતાથી સમજાઈ જાય એના માટે તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ એનાલિસિસ આવે છે આપણી ચેનલમાં તે તો તમે આ જોઈ શકો છો કે જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વ અને તમારે કોઈ ન્યૂઝ રહી પણ ગઈ હોય તો એ આની અંદર કવર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સત્તર જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ સૌથી પહેલી અગત્યની અને મહત્ત્વની ન્યૂઝ છે ન્યૂઝ પોલિટિકલ છે પણ આપણે જે યુપીએસસીને ધ્યાનમાં લઈને હોય એની ચર્ચા કરશું તો તમને ખ્યાલ હશે કે જે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી હતા સચિન પાયલોટ અને એમની સાથે જે એમના સદસ્યો હતા એમએલએ તો એને પાર્ટી હેડ દ્વારા શું કરવામાં આવ્યા છે ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા છે કે એમાં શેડ્યુલ ટેનમાં નાઇન્ટીન એટી ફાઇવ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ ફિફ્ટી ટુ પ્રમાણે બરાબર તો એના અગેન્સ્ટમાં એ બધાએ હાઈકોર્ટની અંદર અપીલ કરી છે કે અમને જે ગેરલાયક ઠરવ્યા છે તો એ યોગ્ય નથી અને એની જ બધી બાબતોની રજૂઆત કરવામાં આવેલી છે અહીંયા તમે સંદર્ભ સમજી લો એટલે તમને બે આ જે બીજો પણ ડિસ્કશન કરવાનું છે જ્યુડિશિયલ રિવ્યૂ તો એમાં તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ જે કરવામાં આવી પાર્ટી સ્પીકર દ્વારા એ એસેમ્બલીમાં કરવામાં આવેલી નથી બરાબર એસેમ્બલીની બાર આ વસ્તુ કરવામાં આવેલી છે તો અને ત્યાં જે પહોંચવાનું હોય તો એ એમએલએ અને સચિન પાયલોટે તો એ નથી પહોંચ્યા અને એ બધી બાબતોની ચર્ચા કરેલી છે પણ એ આપણા માટે મહત્વનું નથી આપણા માટે મહત્વનું છે કે જે ડિફિકેશન લો શેડ્યુલ ટેન કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક નાઇન્ટી એટી ફાઇવ તો એનો પહેલાં હું તમને રેફરન્સ આપી દઉં એટલે તમને ખ્યાલ આવે શરૂઆત થઈ હતી આપણે તમે કોન્સેપ્ટ સાંભળ્યો છે આયારામ ગયારામ પછી એની સિવાય ઘણા બધા એવા હશે કે કેવું થતું હતું કે ભાઈ કોઈ પણ કેન્ડિડેટ કોઈ એક પાર્ટીમાંથી વિનર થઈને બીજી પાર્ટીમાં કૂદકો મારતો હોય છે બરાબર હોર્સ રાઇડિંગ કહેવાય ઘોડા દોડાવવાની કોમ્પિટિશન હોય એવી અને આયારામ અને ગયારામ પણ એક એવું જ એક્ઝામ્પલ છે કે એક એક દિવસમાં બે બે ત્રણ ત્રણ પાર્ટીઓ ચેન્જ થતી હોય તો આના લીધે શું થયું ગવર્મેન્ટની જે સ્ટેબિલિટી હતી ને એ જતી રહી બરાબર તો એને રેગ્યુલેટ કરવા માટે જે આપણા મુખ મુખ્યમંત્રી રાજીવ ગાંધી હતી એને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એ એક નાઇન્ટીન એટી ફાઇવ લાવ્યા એન્ટીડેફિકેશન લો કે જેની અંદર મુખ્યત્વે તમે એક પણ પાર્ટીમાંથી જો જીત્યાઓ અને એ પાર્ટી તમે છોડો તો પણ તમે ડિસ્કવોલિફાય થાવ તમને પાર્ટીમાંથી જે પદ હોય મંત્રીનું પદ તમારું જતું રહે બરાબર બીજી વસ્તુ કે ભાઈ તમે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં પણ જાઓ તો પણ તમે ડિસ્કૉલિફાય થઈ જાઓ પ્લસ એક પાર્ટીમાંથી જો વન થર્ડ મેમ્બર બરાબર બીજી પાર્ટીમાં જતા હોય તો એમની ઉપર એન્ટીડેફિકેશન લો લાગતો નથી અને પાર્ટી મર્જ જે મર્જ થતી હોય કે કોઈ એક પાર્ટી છે બરાબર મર્જ એટલે એક કે બે પાર્ટીઓ પાર્ટી એ છે અને પાર્ટી બી છે તો એકબીજામાં મર્જ થઈને જે ફાઇનલ એ કે બી જે પણ પાર્ટી બનતી હોય એ તો એમાં ટુ થર્ડ મેજોરિટી જોશે તો આ મેં તમને એક સિમ્પલ ચાર ટર્મ જણાવી કે જેની અંદરમાં કોઈ પણ ટર્મ જો ફોલો થતી હોય તો તમને ડિસ્ક ક્વોલિફાય કરવામાં આવે છે બરાબર તો આ કરે છે કોણ આ કરે છે પ્રિસાઇડિંગ ઓફિસર હવે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે શું તો અહીંયા યાદ રાખવાનું લોકસભા હોય તો સ્પીકર થાય બરાબર અને રાજ્યસભા હોય તો રાજ્યસભાના સભાપતિ બરાબર એટલે કે જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ હોય એ તો જે પણ હાઉસ હોય લોકસભા અથવા રાજ્યસભા અને આપણે વાત કરીએ વિધાનસભાની તો વિધાનસભામાં જે સ્પીકર હોય તે બરાબર એની પાસે ડિસ્કવોલિફાય કરવાનું હોય બીજી વસ્તુ કે પાર્ટી વ્હીપના અગેન્સ્ટમાં પણ જાય અહીંયા તમે જોજો પાર્ટી વ્હીપ માટે પણ આપેલું છે પાર્ટી વ્હીપના સંદર્ભમાં આખી માહિતી આપેલી છે તો પાર્ટી વ્હીપ વ્હીપ એટલે એક એવો વ્યક્તિ કે જે નક્કી કરે કે આપણી પાર્ટી કોઈ પણ બિલ હોય અથવા કોઈ વોટિંગ હોય કે આપણે યસમાં વોટ કરવાનો છે કે નોમાં વોટ કરવાનો છે તો એ પાર્ટી વ્હીપ નક્કી કરતો હોય છે તો જ્યારે પાર્ટીની અગેન્સ્ટમાં પણ વોટિંગ કરે છે તો એને જે પાર્ટી વ્હીપ હોય એને ડિસ્કવોલિફાય કન્સિડર કરી શકે છે હા પણ એ જો પાર્ટીને એનું યોગ્ય કારણ જણાવી દે બરાબર તો પાર્ટીએ માન્ય કરી લે તો એ ડિસ્કવોલિફાય થતા નથી તો આ બધી વસ્તુ અહીંયા કહેવામાં આવી છે જે આપણે ઓલરેડી સ્ટડી કરવાની છે હું તમને એન્ટી લો શેડ્યુલ ટેનની ઇન ડિટેલ આપીશ ત્યારે આ બધી બાબતોનું કવર કરીશ અત્યારે મેં તમને ખાલી જે અગત્યની બાબતો અહીંયા આપણે જોવી જોઈએ પાર્ટી વ્હીપથી લઈને દરેક વસ્તુ તો એની મેં તમને ચર્ચા કરેલી છે આવું બીજી અગત્યની બાબત અત્યારે આની પછીનો જે સંદર્ભ હમણાં આપણે જોઈશું જ્યુડિશ્યલ રિવ્યૂમાં એમાં પણ આ સંદર્ભ ઉપયોગ થવાનો હતો એટલે મેં તમને આની ડિટેલમાં ચર્ચા કરી હવે અહીંયા તમને રાજસ્થાનના જે પાર્ટી વ્હીપ આપેલા છે બરાબર મહેશ જોશી તો અહીંયા યાદ રાખજો તો અહીંયા મહત્ત્વની બાબત કેમ થઈ જશે શેડ્યુલ ટેન તો મધ્યપ્રદેશમાં પણ આપણે સિંધિયા કેસમાં પણ જોયું બરાબર કે ત્યાંથી પણ જે કોંગ્રેસના એમએલએ હતા બરાબર એ એમની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર મર્જ થઈ ગયા હતા તો એ અને રાજસ્થાનનો બીજો કિસ્સો થાય છે અને આની સાથે સાથે આપણે મણિપુરના પણ કિસ્સા જોયા તો આખું વર્ષ દરમિયાન સૌથી વધારે જે ચર્ચામાં રહ્યો છે એ છે શેડ્યુલ ટેન કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ ફિફ્ટી ટુ નાઇન્ટી એટી ફાઈવ બરાબર તો આ જે વસ્તુ થિયરીની અંદર છે બરાબર સ્ટેટિક પોર્શનમાં તો એના એક્ઝામ્પલ સૌથી વધારે જ્યારે આવતા હોય ન્યૂઝમાં તો એ તમારે ડિટેલમાં તૈયાર કરી લેવો પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં ક્વેશ્ચન આવવાના ચાન્સ વધી જાય છે કારણ કે સતત રિપીટેશન થાય છે બરાબર તો અહીંયાથી આપણે આગળ ચર્ચા કરીએ આજના ધ હિન્દુ એડિટોરિયલની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો હોય છે એ તમને કવર કરું છું જે કામની ન્યૂઝ હોય એ હું તમને કવર કરું છું તમે ફક્ત એક વખત જો તમારે ઘણા બધા વર્કિંગ લોકો પણ યુપીએસસીની તૈયારી કરતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને પણ વધારે ટાઈમ ના હોય ન્યૂઝપેપર વાંચવાનો અને એ પણ જો આ ધંધ હિન્દુ એનાલિસિસ છે એ જોઈ લે તો એમના માટે ખૂબ ઉપયોગી થશે જેમાં આપણે બધી ન્યૂઝ કવર કરીએ છીએ તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાલમાં વાત કરવામાં આવી છે પ્રિડિક્શન એટલે કે ધારણા આપણે જે કોરોનાની ધારણા અને જે પબ્લિક સ્વાસ્થ્ય એટલે જાહેર સ્વાસ્થ્યની અંદર કરવામાં આવી છે કે ભાઈ જે પણ કન્ડિશન છે તો બે કન્ડિશન આપવામાં આવેલ છે ઇન્ફોર્મેટિવ છે કે આપણે જે ક્રાઇસિસ છે કોરોના વાયરસમાં તો આપણે આવું કરીએ તો આ થશે આ કરીએ તો આપણે આ થશે બરાબર તો ઇન્ફોર્મેટિવ બેઝ જ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું અગત્યનું નથી બરાબર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્વનું છે એની હું તમને ચર્ચા કન્ટિન્યુસ કરી તો આ એક તમારી પાસે ટાઈમ હોય તો વાંચી શકો છો નહીં તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા આપણે ચર્ચા કરવાની છે એ છે જે ડિસેબલ લોકો છે બરાબર ફિઝિકલ ચેલેન્જ લોકો છે તો સુપ્રીમ કોર્ટના માનવા પ્રમાણે અહીંયા એક મત એવું આપવામાં આવ્યું છે કે જે ડિસેબલ લોકો છે એને પણ આપણે એસટી એસ સી જેવા રિલેક્સેસન આપવા જોઈએ તો અહીંયા સંદર્ભ શું આપવામાં આવ્યો છે કે જે પણ ડિસેબલ વ્યક્તિ છે બરાબર ફિઝિકલ ચેલેન્જ વ્યક્તિ છે તો એને પણ સેમ વસ્તુ ફોર્સ થાય છે એજ્યુકેશનમાં એને એજ્યુકેશન પણ પ્રોપર હેન્ડલ કરવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલિંગ હોય કે ગ્રેજ્યુએશન હોય બીજી વસ્તુ એમ્પ્લોયમેન્ટ રોજગારમાં પણ એમની અવગણના કરવામાં આવે છે બરાબર તો એની પણ વાત કરી છે તો આ બંને કન્ડિશનની અંદર તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ જે રિઝર્વેશનનો હોય છે તો એમાં આપણે સામાન્ય રીતે કઈ કઈ બાબતોને ઇન્કલુડ કરી છે એમાં આપણે સોશિયલી સામાજિક રીતે પછાત બરાબર એજ્યુકેશનલી બેકવર્ડ મતલબમાં શૈક્ષણિકથી પછાત રહી ગયા હોય એવા અને ઇકોનોમિકલ બેકવર્ડ કે ભાઈ રોજગારને લઈને હજી ટ્રાઇબલની જ તે કાર્ય કરતા હોય તો એ સેમ સંદર્ભ અહીંયા ડિસેબલની અંદર આવે છે તો આપણે પણ એને એસસી એસટીની જેમ રિઝર્વેશન આપવું જોઈએ દરેક કેસની અંદર જેમ કે જોબ એમ્પ્લોયમેન્ટની અંદર એજ્યુકેશનની અંદર રિલેક્સ સેક્શનની અંદર બરાબર તો એની અહીંયા સંદર્ભોમાં વાત કરવામાં આવેલી છે બીજું અહીંયા સૌથી વધારે અગત્યનું છે તો એ છે એમને જે પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એ પ્રોટેક્શન પ્રોટેક્શનના એક્ટ સાથે આપેલ છે નાઇન્ટી નાઇન્ટી તો એનો સંદર્ભ શું છે તો ધે કેન નોટ બી એની मीनिंगफुल એન્ફોર્સમેન્ટ ઓફ ધે રાઇટ્સ બરાબર જેની આપણે ચર્ચા કરી બોથ અન્ડર ધ કોન્સ્ટિટ્યુશનલ એન્ડ પ્રિવેલિંગ નાઇન્ટી નાઇન્ટી ફાઈવ લેજીસલેશન ઓન પ્રોવાઇડિંગ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બરાબર અને બીજી વસ્તુ છે કે જે સેમ વસ્તુ છે તો જે ટ્રાન્સફોર્મિંગ ઇફેક્ટ છે તો એ પણ રાઈટ પર્સન માટે જે ડિસેબલ છે તો એના માટે પણ એક્ટ ટુ થાઉઝન્ડ જે સિક્સટીન છે કે જેની અંદર આ સવલત આપવામાં આવેલી છે અને છતાં હજી કહેવામાં આવે છે કે ભાઈ એની અંદર આપણે એડિશનલ એસટી જેટલું એમને આપવું જોઈએ તો એક પક્ષ આવો છે કે એને આપવું જોઈએ બીજી વસ્તુ જે બીજો પક્ષ આપવાનો છે એની એમ ચર્ચા કરેલી છે કે તમને ખ્યાલ હશે કે જે એસટીએસસી છે એ સોશિયલ ડિસેબિલિટી છે બરાબર સોશિયલ ડિસેબિલિટી છે અને આપણે ડિસેબિલિટીની વાત કરીએ તો ડિસેબિલિ ડિસેબિલિટીના બે પ્રકાર થાય એક તો ફિઝિકલ ડિસેબલ બરાબર અને બીજું થાય મેન્ટલ ડિસેબલ તો અહીંયા શું કહે છે કે ભાઈ તમે જે સોશિયલ ડિસેબિલિટી છે બરાબર એને ફિઝિકલ અને મેન્ટલ ડિસેબિલિટી બંને સેમ કરવા જઈ રહ્યા છો એક ચેલેન્જિંગ કામ છે તો એ બધા સંદર્ભ આપ્યા છે તો એ સંદર્ભ તમારે જોવાના રહેશે બરાબર ના સમજાય તો જાણ કરજો કોમેન્ટ કરજો તો ખ્યાલ આવશે હવે અહીંયા ચર્ચા કરવાની છે આપણી શૈક્ષણિક સંસ્થા સંસ્થાની રેગ્યુલેટરી બોડી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની યુજીસીની તો એમના દ્વારા જે ગાઈડલાઇન્સ આપવામાં આવી જેમાં કહેવામાં આવ્યું હતું બે વસ્તુ કે ભાઈ તમારે ફાઇનલ યર છે ને એક્ઝામ લેવાની છે કાં ઓનલાઈન કાં ઓફલાઈન જે પણ પોસિબિલિટી હોય એ પોસિબિલિટી કોરોના વાયરસના કેસને ધ્યાનમાં લઈને તમે ટાઈમ આગળ પાછળ ડ્યુરેશન કરી શકો છો પણ એક્ઝામ ફાઇનલી કન્ડક્ટ કરાવવાની છે જેટલા પણ પ્રિકોશન લઈ શકાય એ તમારે લેવાના છે બીજી વસ્તુ કે આની સિવાયના જે બીજી કોઈ પણ વાત હતી તો એના ઘણી બધી તમે ખ્યાલ હશે કે જ્યારે પણ એક્ઝામ કન્ડક્ટ કરવાની વાત હતી તો યુજીસીની ગાઈડલાઇન્સ નથી તો એના માટે થઈને એક્ઝામ કન્ડક્ટ થતી હતી નહીં હવે તમને ખ્યાલ હશે યુજીસી છે એ સેન્ટ્રલ બોડી છે શેના માટે તો જે પણ કોર્સિસ હશે આપણા ગ્રેજ્યુએશનના તો એને કંટ્રોલ કરે છે સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી તો હવે એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે કે જે યુનિવર્સિટીઓ છે બરાબર એ એનો અવાજ ખોઈ બેઠી છે એટલે કે હાલમાં જેટલા પણ નિર્ણય લઈ લેવામાં આવે છે એ ક્યાંથી લેવામાં આવે છે તો બ્યુરોકેટિક સેન્ટ્રલાઈઝેશનની દ્વારા લેવામાં આવે છે જેમાં યુનિવર્સિટીનો પોતાનો કોઈ રોલ રહ્યો નથી હવે એના સંદર્ભ શું આપ્યા છે એ તમે સમજો એક તો આપણી સામે તે એક્ઝામ્પલ છે બીજું હું તમને વાત કરું અહીંયા કહેવામાં શું આવ્યું છે એ સમજી લો હવે અહીંયા કહેવામાં એવું આવ્યું છે કે ભાઈ કોઈપણ યુનિવર્સિટી છે બરાબર તો યુનિવર્સિટીને પોતે પ્રિન્સિપલ હોય વાઇસ પ્રિન્સિપલ હોય ટીચિંગ સ્ટાફ હોય એક સેમ ડાયરેક્ટર જનરલની જમતે એક આખી પેનલ હોય કે જે કોલેજ અને યુનિવર્સિટીની જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એના પ્રમાણે નિર્ણય લેતા હોય છે પણ અહીંયા શું વાત કરવામાં આવી છે કે ભાઈ સતત આપણે બે હજાર પંદર પછીની વાત કરવામાં આવેલી છે કે ભાઈ બે હજાર પંદરના સંદર્ભમાં થયું છે શું કે જે પણ નિર્ણય હોય છે બરાબર એ સેન્ટર લે છે સેન્ટરના જે પણ બ્યુરોકેટ્સ અધિકારીઓ છે કે જે એજ્યુકેશન સિસ્ટમને લઈને કાર્યરત છે જેમાં યુજીસી થઈ ગયું એઆઈસીટી થઈ ગયું બરાબર તો આ બધી જે બોડી છે એ નિર્ણય લે છે અને અમારે તો ખાલીને ફોલો કરવાનું રહે છે એક્ઝામ્પલ તરીકે કે કોલેજની અંદર સેમેસ્ટર સિસ્ટમ કોણ લાવ્યું તો ભાઈ એ બ્યુરોકેટિક સેન્ટ્રલાઇઝ ડિસિઝન હતો કે ભાઈ એણે સેમેસ્ટર સિસ્ટમ લાવ્યા પછી ગ્રેજ્યુએશનના કોર્સને ચાર વર્ષનો કરી દીધો તો આ બધી કહેવાની વસ્તુ શું છે આ બધા નિર્ણય લેવામાં આવ્યા પણ આ નિર્ણય લેવામાં આવ્યા હતા જે બ્યુરોક્રેટ્સ દ્વારા અધિકારીઓ દ્વારા જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના વ્યક્તિઓ દ્વારા આ આની અંદર કોઈપણ જે યુનિવર્સિટી છે એના પ્રિન્સિપલ કે ટીચિંગ સ્ટાફ કે એ લોકોની કોઈની સજેશન લેવામાં આવ્યું નથી બીજી વસ્તુ સીધે સીધો નિર્ણય લઈ લેવામાં આવ્યો અને નિર્ણય લઈને ખાલી જાણ કરી દેવામાં આવી બરાબર કે ભાઈ તમારે આ ફોલો કરવાનું છે આ ઓબે કરવાનું છે આની ઉપર તમારે કોઈ રિવ્યૂ ક્રિયા કે પ્રતિક્રિયા આપવાની નથી તો એ જ બધી ડિટેલમાં અહીંયા ચર્ચા કરી છે કે હાલમાં યુનિવર્સિટીઓ પોતાના જે એરિયા પ્રમાણે જે કોઈ ડિસિઝન પાવર હોવી જોઈએ તો એ હવે રહી નથી બધી પાવર ક્યાં જતી રહી છે તો જે પણ રેગ્યુલેટરી બોડી છે એની પાસે જતી રહી છે બરાબર એટલે જ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે ઇન્ડિયન યુનિવર્સિટી છે એ પોતાનો અવાજ છે બરાબર એ ખોઈ બેસું છે હાલમાં એનું કામ ખાલી ફક્ત જે એકેડેમી ટર્મ હોય એને હેન્ડલ કરવાનું રહી ગયું છે એજ્યુકેશનનો ટોપિક હોય એટલે આપણા માટે ખૂબ મહત્ત્વનો ગણાય તો જોઈ લેજો ઇન ડિટેલ બરાબર જરૂર લાગે તો આપણે આના ઉપર પણ એક ડિસ્કશન કરશું કે ભાઈ જે બોડીઝ છે કે યુજીસી થઈ ગઈ એઆઈસીટી થઈ ગઈ બરાબર એનો રોલ શું છે બની શકે કે આના સંદર્ભમાં યુજીસીનો રોલ પૂછાઈ જાય કારણ કે આખા વર્ષ દરમિયાન યુજીસી પણ જ્યારે કોરોના વાયરસ કેસ વધ્યા ત્યારથી કન્ટિન્યુ આપણે ડિસ્કશન કરીએ છીએ બરાબર તો એ સેન્ટરની બોડી છે એનું કમ્પોઝિશન પણ પૂછાઈ શકે છે તો અત્યારે તમે એક વખત ગૂગલ કરીને યુજીસીની ડિટેલ તૈયાર કરી લેજો બાકીની માહિતી હું તમને યુજીસી બોડી કવર કરીશ ત્યારે હું તમને આપીશ પછી કન્ટિન્યુ આપણે વાત કરીએ તો તો અહીંયા કોંગ્રેસ પાર્ટીની અંદર કહેવામાં આવશે કે ભાઈ ગાંધીજી જતા રહ્યા છે અને જે કોંગ્રેસ પાર્ટી છે એ નહેરુ સાહેબના જે આદર્શ છે એને ફોલો કરી રહ્યા છે બરાબર તો પોલિટિકલ ન્યૂઝ વધારે છે તો હું સ્કીપ કરવાનું જણાવીશ પણ તમારી પાસે ટાઈમ હોય અને તમે પોલિટિકલ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તમે જોઈ શકો છો બીજી વસ્તુ આજના કાર્ટૂનની વાત કરી લઈએ તો કાર્ટૂનની અંદર અગત્યની બાબત છે કે અહીંયા આપણા આ છે કુમાર બિહારના મુખ્યમંત્રી એ ઉદઘાટન કરીને ગયા એના થોડાક જ મહિના થયા હતા તો ત્યાં વરસાદ પડ્યો અને વરસાદના પાણીમાં જે ડેમ છે બરાબર કન્સ્ટ્રક્શન છે એ ધોવાઈ ગયું તો એમાં જ વાત કરવામાં આવી છે કરપ્શનને લઈને અને બ્રિજ કોલેપ્સને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને કરપ્શન કેટલું થાય છે એની ચર્ચા ઓલરેડી મેં કરપ્શનના સેશનમાં તમને કરી હતી કે ભાઈ કોઈ પણ બ્રિજ હોય બરાબર તો એ બ્રિજ જો એમપીના ફંડમાંથી એમ્પી લેટ્સ ફંડમાંથી બનતો હોય તો એ બ્રિજની જો એકચ્યુઅલ કોસ્ટ પાંચ કરોડ હોય અહીંયા તો વધારે જ આંકડો છે પણ હું પાંચ કરોડનો એક્ઝામ્પલ લઉં છું તો ત્રણ કરોડ એમપીને જ મળતા હોય છે બરાબર બીજી વસ્તુ બાકીના બે કરોડમાં પણ કેટલું કામ પુલ ઉપર થાય એ આપણે વિચારવાનું રહે તો એવું જ અહીંયા ફરીથી એક વધારે એક્ઝામ્પલ મળી ગયું છે આ અમિત શાહ છે અને આ નરેન્દ્ર મોદી છે કે જો કરપ્શનને લઈને ચાર્જશીટ ફાઇલ થાય તો સરકાર જાય તો એક પ્રકારનું કોલેપ્સની કન્ડિશન જણાવવામાં આવેલી છે પોલિટિકલ છે આપણા માટે કામનું નથી જસ્ટ ફોર કિડિંગ મેં તમને માહિતી આપી હવે અહીંયા ફરીથી વાત કરવાની છે અજિયા સોફિયા માટે તો એની મેં તમને પહેલાં જ જે હિસ્ટોરિકલની અંદર કોન્સ્ટન્ટિનોપલની ચર્ચા કરી હતી બરાબર કે જે ઓટોમન તુર્કીઓ મુસલમાન હતા એણે જે ભૂમિ માર્ગ હતો કે યુરોપિયનના દેશો ભારત સાથે જે ભૂમિ માર્ગથી ટ્રેડ કરતા હતા તો એ બંધ કરી દીધો હતો કોન્સ્ટન્ટિનોપલ બરાબર મેં તમને ત્યારે પણ પૂછેલું હતું તો સેમ સંદર્ભ આપ્યો છે કે જે અઝ્યા સોફિયા બિલ્ડિંગ છે જે એક સમયે ચર્ચ હતું પછી મ્યુઝિયમ થયું અને હવે મસ્જિદ થાવા તરફ છે તો આ બધી બાબતો આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે તો જે વિદ્યાર્થીઓ નવા હોય એ વિદ્યાર્થીઓ ખાસ તમે આપણા જૂના લેક્ચર જોઈ લેજો જેમાં અઝ્યા સોફિયાનું અને કોન્સ્ટન્ટીનોપલની આપણે આખી હિસ્ટોરિકલ ચર્ચા જોઈ છે બરાબર અને હું ખાસ વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમે રેગ્યુલર બેઝ ઉપર તમને ટાઈમ મળે આપણે બહુ ઓછા સમયમાં સૌથી વધારે ઉપયોગી માહિતીની ચર્ચા કરતા હોઈએ છીએ કે જેથી તમારે બધું કવર થઈ જાય તો એક કેસની અંદર તમે ધ હિન્દુ એનાલિસિસ જો રેગ્યુલર જોવાનો આગ્રહ રાખો તો તમારી બધી જેટલી પણ ન્યૂઝો છે કવર થઈ જશે અને તમને આઈડિયા પણ રહેશે કે કઈ રીતે આપણે દરેક બાબતો હોય છે એને આપણે તૈયાર કરવી બરાબર તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો કે આપણા આ વિડીયો લેક્ચર જો કોઈ આસામનો સ્ટુડન્ટ જોતો હોય તો કામનું નહીં તો કામનું નથી પણ હું તમને પહેલાં ચર્ચા કરી લો પ્લાઝમા ડોનર વિશે તો ન્યૂઝ શું છે ન્યૂઝ અને પછી એનો સંદર્ભ હું તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે જે પ્લાઝમા ડોનર હોય છે બરાબર આસમની અંદર તો એને શું કરવામાં આવશે એને એક સર્ટિફિકેટ આપવામાં આવશે હવે એ સર્ટિફિકેટનો ફાયદો શું થશે એ સર્ટિફિકેટમાં એને કોઈ પણ જોબ હોય ગવર્મેન્ટ જોબ તો એમાં એને એડિશનલ માર્ક્સ મળશે પ્લસ એને જોબ પ્રોવાઈડ કરવા માટે જો કોઈ સ્કીમ પણ બનાવવામાં આવશે કે જેથી એને જોબ મળે તો તમારામાંથી મય જો કોઈ અસમના વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા હોય તો પ્લાઝમા ડોનેટ કરજો અને ગવર્મેન્ટ જોબ તમારે જે મળવી હોય બની શકે એમાં તમને લાભદાયી થાય તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાં જ્યારે દિલ્હી સરકાર દ્વારા પ્લાઝમા બેંક ઓપન કરવામાં આવેલી હતી તો ત્યારે મેં તમને આનો પ્લાઝમાનો ફૂલ્લી કોન્સેપ્ટ તમને સમજાવ્યો હતો પણ નવા વિદ્યાર્થી માટે હું આખો ફરીથી કોન્સેપ્ટ સમજાવવા તો નહીં બેસું પણ તમને ખાલી માહિતી આપી દઉં પ્લાઝમા ડોનર કોણ કરી શકે છે તમારા બધા ક્વેશ્ચન આની અંદર કવર થઈ જશે માની લો કે મને કોરોના થઈ ગયો છે બરાબર હું માની લેવાનું કહું છું મને કોરોના થયો નથી હવે મને કોરોના થયો છે અને હું હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે જાઉં છું મારી ઇમ્યુન સિસ્ટમ છે એ સ્ટ્રોંગ છે બરાબર તો હું શું થયો હું રિકવર થઈ ગયો કોરોના ડિઝીઝમાંથી તો હવે હું રિકવર થયો હું હવે ફરીથી સેફ થઈ ગયો બરાબર તો એ કંડિશનની અંદર મારું જે બ્લડ છે એની અંદર એવી એન્ટીબોડી છે કે જેને લીધે હું રિકવર થઈ ગયો છું તો આપણે મારી બોડીની અંદર આપણે જો બ્લડ લઈએ તો બ્લડની અંદર ફોર્ટી ફાઇવ પર્સન્ટ હિસ્સો હોય છે જેમાં રક્તકણ હોય આરબીસી વ્હાઈટ કણ હોય ડબલ્યુ બીસી પ્લેકલેટ હોય બરાબર ત્રાક કહેવાય ગુજરાતીમાં એને અને બીજું ઘણી બધી આપણા રોગપ્રતિકારક કણોની હોય અને એની સિવાયનું ફિફ્ટી ફાઇવ પર્સન્ટ ફિફ્ટી ફાઇવ પર્સન્ટ પ્લાઝમા હોય પીળા કલરનું બરાબર તો એની અંદર એન્ટીબોડી રહેલી છે કે જે એન્ટીબોડીને લીધે હું રિકવર થયો છું કોરોના વાયરસના ઇન્ફેક્શનથી તો હવે અહીંયા કહેવામાં શું આવે છે કે હું મારું જો એ પ્લાઝમા ડોન ડોનેટ કરું અને એ પ્લાઝમા જે કોરોના વાયરસની અંદર સંક્રમિત વ્યક્તિની અંદર એડ કરવામાં આવે તો એના પણ રિકવર થવાના ચાન્સ વધી જાય બરાબર એટલે મને જાણ કરવામાં આવે કે ભાઈ તમે પ્લાઝમા ડોનેટ કરો કે જેથી અમે બીજા જે પેશન્ટ છે એને ડોનેટ કરીને એને પણ રિકવર કરી શકીએ બરાબર તો આખો કોન્સેપ્ટ છે સૌથી પહેલાં અગત્યનું શું છે મને કોરોના વાયરસ ઇન્ફેક્શન થયું હોવું જોઈએ બીજી વસ્તુ છે હું રિકવર થઈ ગયો હોવો જોઈએ પ્રોપર રીતે અને હવે મારા કોઈ પણ કોરોનાના જે ટેસ્ટ છે એ પોઝિટિવ આવવા જોઈએ નહીં અને હું એકદમ હેલ્થી થઈ ગયો હોવો જોઈએ તો હું મારું પ્લાઝમા ડોનેટ કરી શકું છું એવા માટે કે જેને કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે અથવા થવાનું છે કે મારી એન્ટીબોડીઝને એ બધું છે એને ઓટોમેટિક કામ લાગે તો એ આ પ્લાઝમા ડોનેટ અંદર આપણે ચર્ચા કરેલી હતી તો બધા વિદ્યાર્થીઓને ફરીથી ખ્યાલ આવી જાય તો આપણે એની ચર્ચા ફરીથી કરી હવે બીજા બધા વિદ્યાર્થીઓ માટે તો આપણને આની પહેલાં આપણે ચર્ચા કરી હતું કે ચા બહાર પોટ છે બરાબર એના માટે તો જે ચા બહાર પોટ છે એ ભારત માટે ખૂબ ઇમ્પોર્ટન્સ છે બરાબર કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે કે એના લીધે આપણે જે મિડલ ઈસ્ટ એશિયા છે બરાબર ઈરાન અફઘાનિસ્તાન ઇરાક તો એ બધા સાથે આપણે ટ્રેડ ચા બહાર પૂરથી કરીએ છીએ તો હવે ઇન્ડિયા ઇન્ડિયા છે બરાબર તો એના દ્વારા ત્યાંનું રેલવે ડેવલપમેન્ટ કરવાનું હતું ક્યાં તો ચા બહારથી જાહેરદન સુધી અને એનો ફાયદો શું થતો હતો એનો ફાયદો થતો હતો જે અફઘાનિસ્તાન છે બરાબર એની સાથે પણ ટ્રેડ આપણે વાયા ઈરાન કરી રહ્યા હતા કે જેથી અફઘાનિસ્તાન ઉપ ટ્રેડ માટે જે પાકિસ્તાન ઉપર ડિપેન્ડન્ટ છે બરાબર તો એ ડિપેન્ડન્સી ઘટી જાય અને સીધે સીધું ઇન્ડિયા અફઘાનિસ્તાન સાથે ટ્રેડ કરી શકે તો એના માટે જે આ આરકોન છે આરકોનમાં આરકોનમાં કે જે ઈરાન રેલવેઝ છે અને ઇન્ડિયન રેલવેઝ છે તો એનું એક જોઈન્ટ વેન્ચર એમઓયુ બન્યું હતું કે ભાઈ અમે ચાબાર બંદરથી જાહેરદાન સુધી રેલવે પ્રોજેક્ટ છે એને ફંડિંગ કરશું અને એને ડેવલપમેન્ટ કરશું બરાબર પણ હવે એમાં ડીલે થઈ રહ્યું છે એવું કેવું છે ઈરાન દ્વારા તો ઈરાન શું સમજે છે કે ભાઈ જે ઇન્ડિયા છે એ અમેરિકાની વધારે નજદીક જતું જાય છે એટલા માટે એણે જે આ ફંડિંગ છે પ્રોજેક્ટનું એ અટકાવી રાખ્યું છે અને આના લીધે ઈરાન છે એ ચાઈના તરફ વળતું જાય છે કે ભાઈ આ પ્રોજેક્ટ જે લાર્જ પ્રોજેક્ટ છે બરાબર એ ચાઇના ફંડિંગ કરીને પૂરો કરે જે ભારત માટે સારું નથી બરાબર તો આની આપણે ઓલરેડી ડિટેલ લેક્ચરની અંદર એનાલિસિસની અંદર આપણે ચર્ચા કરી લીધી હતી પણ ફરીથી ન્યૂઝમાં આવ્યું એટલે મેં તમારી સાથે ડિસ્કશન કર્યું કે જો કોઈ નવા વિદ્યાર્થીઓ હોય અને એ જોઈ રહ્યા હોય તો એને ઉપયોગી થઈ જાય બીજી વસ્તુ યાદ રાખજો અહીંયા ઘણી બધી એવી ન્યૂઝો હોય છે કે જે ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય તો એની હું તમને ચર્ચા કરું છું એની સિવાય પણ તમે કોઈ ન્યૂઝ જોવો કે જે તમને ઇમ્પોર્ટન્સ લાગે બરાબર અને તમે વાંચો તમને ના સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો તો એની માહિતીની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું હવે અહીંયા સૌથી વધારે અગત્યની બાબતોની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે હવે જે ચર્ચા કરવાની છે એ કરવાની છે રશિયાની કોરોના વાયરસ વેક્સિનને માટે તો અહીંયા એક સંદર્ભ આપવામાં આવેલો છે કે ભાઈ જે ડબલ્યુએચ છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ રશિયા દ્વારા જે પણ વેક્સિન બનાવવામાં આવી છે એ વેક્સિન હજી ફર્સ્ટ ક્લિનિકલ ટ્રાયલ ફેઝની અંદર છે બરાબર તો એ વેક્સિન પાકા પાકાપાયે કઈ રીતે બન્યું એવું આપણે માનું બરાબર બીજી વસ્તુ કે આ કોઈપણ વેક્સિન બનાવવા માટે ડેટા જોઈએ ડેટા જોઈએ ઇન્ફોર્મેશન જોઈએ તો એ રશિયાનું જે એક હેકર ગ્રુપ હતું જેનું નામ છે એપીટી ટ્વન્ટી નાઇન બરાબર તો જે એપીટી ટ્વન્ટી નાઇન છે જેને બીજું નામ છે કોઝીબિયર તો એના દ્વારા શું કરવામાં આવ્યું કે ભાઈ જેટલી પણ કોરોના વાયરસ વેક્સિનની ડેટા હતી એને ચોરી કરવામાં આવી અને એ ડેટાનો ઉપયોગ કરીને વેક્સિન બનાવવામાં આવી અને એ બરાબર બની છે એવી ચર્ચા કરવામાં આવી બરાબર પણ હજી એ પ્રોપર નથી એના ઉપર કામ કરવાની જરૂર છે હજી એને કોઈ ક્લિનિકલ જે એફિકેસી હોવી જોઈએ બરાબર કે રિઝલ્ટ ઓરિયન્ટ હોવું જોઈએ એવી ઇન્ફોર્મેશનવાળા ડેટા પ્રોવાઈડ કર્યા નથી તો અહીંયા આવું કરવાની જરૂર શું હતી તો વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ સીધી સીધી સમજી શકો છો કે કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે વિશ્વના બધા દેશો કાર્ય કરી રહ્યા છે અને મહત્ત્વની બાબત કે બધાને ખબર જ છે કે જે સૌથી પહેલાં વેક્સિન શોધ છે અને સૌથી અસરકારક શોધ છે એને ઇકોનોમિકલ ખૂબ વધારે પ્રોફિટ અને લાભ મળશે બરાબર તો એ જ બાબતોની ચર્ચાને ધ્યાનમાં લઈને જે આ રશિયન ગ્રુપ છે તો એના દ્વારા ડેટા ચોરી કરવામાં આવી અને વેક્સિન તૈયાર કરવામાં આવી અને વેક્સિન જલ્દી જલ્દી બની જાય તો શું થાય કે ભાઈ એનું ઇન્ટરનેશનલ ફાર્મા માર્કેટ છે તો એ ઇન્ટરનેશનલ ફાર્મા માર્કેટની અંદર એ લોન્ચ કરી શકે અને લોન્ચ કરીને પ્રોફિટ લઈ શકે બરાબર તો આ બધી બાબતો હતી જે રશિયાની કોરોના વાયરસ વેક્સિનને માટે બરાબર તો એ ઉપયોગી ઇન્ફોર્મેશન નથી બીજી વસ્તુ આપણે તમને ખ્યાલ હશે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન જે દવા છે બરાબર હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ફોર હંડ્રેડ એમજી જે ટેબ્લેટ હતી એ ઇન્ડિયાએ ઘણા બધા દેશોને પ્રોવાઈડ કરી હતી ઇન્કલુડિંગ યુએસએ પણ અહીંયા પછી એક રિસર્ચ કરવામાં આવી હતી કે ભાઈ જે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા છે એ મલેરિયલ ડ્રગ છે એની કોરોના ઉપર કોઈ અસર થતી નથી પણ બ્રાઝિલના પ્રેસિડેન્ટ છે એનું કહેવું એવું છે કે ભાઈ મને હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા લાગુ પડી ગઈ હતી અને એનાથી જ હું સારો થઈ ગયો બરાબર તો એક આ કોન્ટ્રોવર્સિપ ટાઈપ હતું બરાબર તો આ તમે જોઈ લેજો કે જે એક ચર્ચાનો જ ખાલી વિષય છે ઇન્ફોર્મેટિવ છે એટલે મેં તમને જણાવ્યું એક્ઝામમાં તમને પૂછશે નહીં કે ભાઈ બ્રાઝિલના પ્રેસિડેન્ટને કઈ દવા લાગુ પડી ગઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધ હિન્દુ એનાલિસિસ કે જેમાં સૌથી વધારે અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશનની જરૂર હતી એ મેં તમને આપી આ ઇન્ફોર્મેશન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો ના ગમ્યું હોય તો કઈ બાબત નથી ગમી એ કોમેન્ટ કરજો અન્ય વિદ્યાર્થી સુધી આ પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને તમે નવા છો આઈએસ એસ લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા અને ખાસ વિદ્યાર્થીઓ એક જ્યુડિશિયલ રિવ્યૂને લઈને જે બાબત છે તો એની આપણે ડિટેલમાં ચર્ચા અલગથી કરશું બરાબર એટલે તમને બાકીની બધી બાબતો પણ ખ્યાલ આવી જાય ઠીક છે ક્લિયર છે તો જય હિન્દ વંદે માતરમ